ધોરાજીના સુપેડીમાં રહેતા મધુબેન બાણુ કરિયાએ ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, તેમની સાથે આજે 15 જેટલી મહિલાઓ મધુબેને કામ પર પગભર બની છે અને શૂન્યમાંથી શરૂઆત કરી છે. કહેવાય છે કે નારી તું નારાયણી. ભારતની મહિલા જરૂર પડે દેશ માટે હથિયાર પણ ઉપાડી શકે છે અને જરૂર પડી એ પગભર બની પરિવારની જવાબદારી પણ ઉપાડી શકે છે. આવી જ એક મહિલા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડીમાં રહેતા મધુબેન બાણગોરિયા, જેઓ ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે તેમની સાથે 15 જેટલી મહિલાઓ કામ કરી પગભર બની છે. મધુબેન બાણગોરિયા શૂન્યમાંથી શરૂઆત કરી અને આજે સફળતા મેળવી રહી છે. આપણે આવું કે ગૃહ ઉદ્યોગ કરવો છે, મહિલાને કઈ પ્રગતિ મળે આવું કઈ કરવું જ જોઈએ, નાની સપોર્ટ કેમ ના કરી શકીએ આવું. પછી અમે બધા ખાખરા બનાવીએ છીએ, બધા ફ્લેવરના મેથી મસાલા જીરા બધા ફ્લેવરના બનાવીએ છીએ, અમે બહારે મોકલીએ ઘરે. પછી ભાઈઓને એની રોજીરોટી મળી શકે છે, છ સાત હજાર પગાર મળી શકે છે. હજી એમ થાય આગળ વધીએ એવું કામ કરીએ, એમ મહિલાઓને પ્રગતિ કરીને અમે આગળ ચલાવીએ, વધુ ગૃહ ધંધો મેળવીએ, એમ અમને એમ વધુ થાય, એમ ગૃહ ઉદ્યોગ ચાલે એમ. તમે મહિલાને શું પ્રેરણા દેવા માંગો? મહિલાઓને એમ થાય આગળ આથી વધારે પ્રગતિ મળે, આમ મહિલાઓનો ગૃહ ઉદ્યોગ ચાલુ રહે, એની રોજીરોટી મળી શકીએ, મહિલાઓ પોતે આગળ આવવું જોઈએ અને પગભર તેમજ પરિવાર માટે આર્થિક મદદ કરવી જોઈએ. અમે ઘરના 5 સભ્ય છીએ. અમે મજૂરી કામ કરીએ છીએ પણ અમારે તોય પૂરું થતું નથી. તો અમે અહીંયા ગામમાં ખાખરાનું કારખાનું છે એટલે અમે અહીંયા ખાખરાના કારખાનામાં આવી છીએ ને અમને અત્યારે 6000નું મહિને પગાર થઈ જાય છે અને અમારા ઘરમાં અમારે ટેકો થઈ જાય છે. એટલે અમે દરેક નારી શક્તિને એમ જ કહીએ છીએ કે તમે કેમ કામ કરી ન શકો, બધું કામ કરી શકે, મહિલા ધારે એ કામ બધું કરી શકે જ છે. અમે એમ જ કહીએ છીએ કે બધા ગમે દરેક મહિલાએ હિંમત હારવી જોઈએ નહીં, દરેક મહિલા કામ કરી શકે છે, પોતાના પગ ફેર ઊભી થઈ શકે છે. મધુબેન બાણગુરિયાના કહેવા પ્રમાણે કાલાવડ ગામમાં પોતાના સગાને ત્યાં ગયા ત્યારે ખાખરા ઉદ્યોગની પ્રેરણા મળી અને આજે 15 જેટલી મહિલાઓ ગૃહ ઉદ્યોગમાં કામ કરી પગભર બની પરિવારને આર્થિક મદદ કરી રહી છે. મધુબેન બાણગુરિયાનું કહેવું છે કે તેમની સફળતા પાછળ તેમના સાસુ, પતિ અને પુત્રનો હાથ છે. શરૂઆતમાં પરિવારના 3 સભ્યો સાથે મળી કરી હતી, ધીમે ધીમે બિઝનેસ સારો ચલાવવા અને આજે ત્યાં 15 જેટલી મહિલાઓ જોડાઈ અને આર્થિક રીતે પગભર બની છે. મધુબેન એ 7 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, આજે તેમના ખાખરા વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.